જી નમસ્કાર, હું ટી આર જાદવ. અમારી ચેનલ ટી આર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, આજે આપણે આ વિડીયોમાં વાત કરીશું ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ગાંધીનગર દ્વારા ગૃહ વિભાગના નિયંત્રણ હેઠળના નિયામક ન્યાય સહાયક વિજ્ઞાનની કચેરીઓમાં અલગ અલગ વિવિધ તાંત્રિક સંવર્ગની ભરતીની જાહેરાત આવી છે, તો તેના વિશે સંપૂર્ણ આ વિડીયોમાં ડિટેલમાં સમજીશું. તો ચાલો મિત્રો સ્ટાર્ટ કરીએ. તો અહીં તમે જોઈ શકો છો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેરાત ક્રમાંક તમે અહીં જોઈ શકો છો 237 2024-25 થી 2052-2024-25 અંગેની વિગતવાર સૂચનાઓ છે. વેબસાઇટ આપેલી છે ojs.gujarat.government.in અને gssb.gujarat.government.in પર જઈને તમે ઓનલાઈન એપ્લિકેશન કરી શકશો. તો અહીં તમે જોઈ શકો છો ગાંધીનગર દ્વારા ગૃહ વિભાગના નિયંત્રણ હેઠળના નિયામક સહાયક ન્યાય સહાયક વિજ્ઞાનની કચેરીઓની તાંત્રિક સંવર્ગની નીચે દર્શાવેલ સીધી ભરતીથી જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટેની પ્રક્રિયા, પસંદગી પ્રતીક્ષા યાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસેથી ઓજસની વેબસાઇટ પર ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. આ માટે ઉમેદવારોએ ojs.gujarat.government.in પરથી 1/9/2024 થી 15/9/2024 સુધી ઓનલાઈન અરજી કરવાની રહેશે. વેબસાઇટ અહીં આપેલી છે, જે તમે અહીં જોઈ શકો છો, તે પર જઈને તમે ઓનલાઈન અરજી કરી શકશો. એના પછી વાત કરીશું જે જગ્યાઓ કેટલી છે, વિગતવાર કયા કયા જગ્યાઓ છે, કઈ કઈ જગ્યાઓ છે. તો અહીં તમે જોઈ શકો છો કક્ષાવાર આપેલી છે, અનામતની જે છે અને કેટેગરી વાઇઝ આપેલી છે. તો અહીં તમે જોઈ શકો છો લેબોરેટરી ટેકનિશિયન રસ કેમિસ્ટ્રી જૂથ, જેમાં નિયામક ન્યાય સહાયક વિજ્ઞાનની કચેરી, જેમાં 29 જગ્યાઓ છે. એ પછી તમે અહીં જોઈ શકો છો લેબોરેટરી ટેકનિશિયન ભૌતિક જૂથ, જે વર્ગ 3 21 જગ્યાઓ છે ટોટલ. એ રીતે લેબોરેટરી ટેકનિશિયન બાયોલોજી જૂથ ટોટલ 20 જગ્યાઓ છે. લેબોરેટરી ટેકનિશિયન ફોરેન્સિક સાયકોલોજી જૂથ, જેમાં 3 જગ્યાઓ છે. લેબોરેટરી આસિસ્ટન્ટ રસાયણ જૂથ, જેમાં 13 જગ્યાઓ છે. લેબોરેટરી આસિસ્ટન્ટ ભૌતિક જૂથ 9 જગ્યાઓ છે. લેબોરેટરી આસિસ્ટન્ટ બાયોલોજી જૂથ, જેમાં 8 જગ્યાઓ છે. લેબોરેટરી આસિસ્ટન્ટ ફોરેન્સિક, જેમાં 2 જગ્યાઓ છે. સાયન્ટિફિક આસિસ્ટન્ટ રસાયણ જૂથ, જેમાં 7 જગ્યાઓ છે. એ રીતે અહીં તમે જોઈ શકો છો સાયન્ટિફિક આસિસ્ટન્ટ ભૌતિક જૂથ માટે 36 જગ્યાઓ, સાયન્ટિફિક આસિસ્ટન્ટ બાયોલોજી જૂથ માટે 11 જગ્યાઓ છે. આસિસ્ટન્ટ એક્ઝામિનર ઓફ ક્વેશ્ચન ડોક્યુમેન્ટ માટે 16 જગ્યાઓ છે. સિનિયર એક્સપર્ટ ફિંગરપ્રિન્ટ માટે 5 જગ્યાઓ છે. જુનિયર ફિંગરપ્રિન્ટ માટેની 2 જગ્યાઓ છે. સર્ચર ફિંગરપ્રિન્ટ માટેની 34 જગ્યાઓ છે. પોલીસ ફોટોગ્રાફર માટેની 5 જગ્યાઓ છે. એ રીતે તમે બીજી પણ જોઈ શકો છો આ જે અનામતમાં જે આપેલી છે. અને એ રીતે લેબોરેટરી ટેકનિશિયન વર્ગ 3, જેમાં 29 જગ્યાઓ છે. લેબોરેટરી ટેકનિશિયન 21 જગ્યાઓ. લેબોરેટરી ટેકનિશિયન બાયોલોજી જૂથ 20 જગ્યાઓ. લેબોરેટરી ટેકનિશિયન ફોરેન્સિક 3 જગ્યાઓ છે. અને આ દિવ્યાંગ પ્રમાણે પણ તમે અહીં જોઈ શકો છો. પછી લેબોરેટરી આસિસ્ટન્ટ રસાયણ જૂથ 13 જગ્યાઓ. લેબોરેટરી આસિસ્ટન્ટ ભૌતિક જૂથ 9 જગ્યાઓ. લેબોરેટરી આસિસ્ટન્ટ બાયોલોજી જૂથ 8 જગ્યાઓ. લેબોરેટરી સાયકોલોજી ફોરેન્સિક લેબોરેટરી આસિસ્ટન્ટ 2 જગ્યાઓ. સાયન્ટિફિક આસિસ્ટન્ટ 7 જગ્યાઓ. સાયન્ટિફિક આસિસ્ટન્ટ 36. સાયન્ટિફિક આસિસ્ટન્ટ જેમાં બાયોલોજી જૂથ માટે 11. એ રીતે આસિસ્ટન્ટ એક્ઝામિનર ઓફ ક્વેશ્ચન ડોક્યુમેન્ટ વર્ગ 3 16 જગ્યાઓ. સિનિયર એક્સપર્ટ ફિંગરપ્રિન્ટ 5 જગ્યાઓ. જુનિયર એક્સપર્ટ પ્રિન્ટ 2 જગ્યાઓ છે. સર્ચર એ પ્રમાણે 34 જગ્યાઓ છે. પોલીસ ફોટોગ્રાફ 5 જગ્યાઓ છે. તો આ રીતે મિત્રો ટોટલ જગ્યાઓ આપેલી છે, જે અહીં જે દર્શાવેલી છે એ અનામત માટેની છે, મતલબ કે શારીરિક અને વિકલાંગ ઉમેદવારો માટેની જે અનામત જગ્યાઓ છે. એ રીતે વાત કરીશું પગાર ધોરણની. તો પગાર ધોરણ મિત્રો અહીં પ્રથમ 5 વર્ષ માટે પ્રતિ માસ માટે ફિક્સ પગાર રહેશે, જેમાં તમે અહીં જોઈ શકો છો જે
પગારનું ધોરણ અહીં તમે જોઈ શકો છો, અલગ અલગ જે ક્રમવાઇઝ આપેલું છે, જેમાં નિયામક ન્યાય સહાયક વિજ્ઞાનની કચેરી લેબોરેટરી ટેકનિશિયન 40,800 છે, લેબોરેટરી ટેકનિશિયન 40,800 છે, એ રીતે લેબોરેટરી ટેકનિશિયન માટે 40,800, એ રીતે લેબોરેટરી આસિસ્ટન્ટ માટે 26,000, 5 વર્ષ માટે લેબોરેટરી આસિસ્ટન્ટ 26,000, લેબોરેટરી આસિસ્ટન્ટ 26,000, સાયન્ટિફિક આસિસ્ટન્ટ 49,600 રૂપિયા છે, એ રીતે તમે અહીં જોઈ શકો છો. જુનિયર એક્સપર્ટ ફિંગર પ્રિન્ટર માટે 40,800 છે, સિનિયર એક્સપર્ટ માટે 49,600 છે, સર્ચર ફિંગર પ્રિન્ટર 26,000 છે, પોલીસ ફોટોગ્રાફ માટેના 40,800. રાષ્ટ્રીયતાની વાત કરીશું તો કે ભારતનો નાગરિક હોવો જોઈએ અને ગુજરાત મુલકી સેવા વર્ગીકરણની ભરતી નિયમો પ્રમાણે રાષ્ટ્રીય ધરાવતા હોવો જોઈએ. શૈક્ષણિક લાયકાતની વાત કરીશું અને વયમર્યાદા, તો લેબોરેટરી ટેકનિશિયન માટેની 15/9/2024 રોજ ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછી નહીં ને 35 વર્ષથી વધુ ન હોવું જોઈએ. જેમાં વાત કરીશું કે ઉમેદવાર કેન્દ્રીય અથવા તો રાજ્ય અધિનિયમ અથવા તો તે સ્થળ સ્થાપેલી યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન અધિનિયમ જે પ્રમાણે યુનિવર્સિટી હોવી જોઈએ અને એમાંથી સંસ્થામાંથી કેમિકલ એન્જિનિયર, ફોરેન્સિક સાયન્સ અથવા તો બાયોકેમિસ્ટ્રી, ફાર્મસીમાં મુખ્ય વિષય તરીકે સ્નાતકની પદવી ધરાવતો હોવો જોઈએ. એ રીતે વાત કરીશું ભૌતિકમાં ઉંમર 18 વર્ષથી ઓછી ન હોવી જોઈએ, 35 વર્ષથી વધુ ન હોવું જોઈએ. જેમાં ઉમેદવારે કેન્દ્રીયની જે યુનિવર્સિટી પ્રમાણે ફોરેન્સિક સાયન્સ અથવા તો ભૌતિકશાસ્ત્ર અથવા તો કોમ્પ્યુટર સાયન્સમાં સ્નાતકની પદવી હોવી જોઈએ. એ રીતે વાત કરીશું લેબોરેટરી ટેકનિશિયન બાયોલોજી જૂથ માટેનું, જેમાં બાયો એન્જિનિયર અથવા તો ફોરેન્સિક સાયન્સ અથવા તો વનસ્પતિશાસ્ત્ર અથવા તો બાયોકેમિસ્ટ્રી અથવા તો માઇક્રોબાયોલોજી અથવા તો લાઈફ સાયન્સ, બાયોસાયન્સ અથવા તો બાયોટેકનોલોજીમાં જીનેટિક અથવા તો ફાર્મસીમાં મુખ્ય વિષય તરીકે સ્નાતકની પદવી હોવી જોઈએ. એ રીતે લેબોરેટરી ટેકનિશિયન ફોરેન્સિકમાં, જેમાં કોઈ પણ શૈક્ષણિક સંસ્થામાંથી મેળવેલ મનોવિજ્ઞાન મુખ્ય તરીકે હોવું જોઈએ. એ રીતે વાત કરીશું લેબોરેટરી આસિસ્ટન્ટ રસાયણ માટેનો, જેમાં કેમિકલ એન્જિનિયર અથવા તો ફોરેન્સિક સાયન્સ અથવા તો કેમિસ્ટ્રી અથવા તો બાયોકેમિસ્ટ્રી, ફાર્મસીમાં સ્નાતકની પદવી હોવી જોઈએ. લેબોરેટરી આસિસ્ટન્ટ ભૌતિક માટે, જેમાં કોઈ પણ સંસ્થામાંથી મેળવેલ ફોરેન્સિક અથવા તો ભૌતિકશાસ્ત્ર, ફિઝિક્સ અથવા તો કોમ્પ્યુટર સાયન્સમાં પદવી હોવી જોઈએ. એ રીતે લેબોરેટરી આસિસ્ટન્ટ બાયોલોજી ગ્રુપ માટે, જેમાં બાયો એન્જિનિયરિંગ અથવા તો ફોરેન્સિક સાયન્સ અથવા તો વનસ્પતિશાસ્ત્ર અથવા તો પ્રાણીશાસ્ત્ર અથવા તો બાયોકેમિસ્ટ, માઇક્રોબાયોલોજી અથવા તો લાઈફ સાયન્સ અથવા તો બાયોસાયન્સ, બાયોટેકનોલોજીમાં અથવા તો જીનેટિક્સ અથવા તો ફાર્મસીમાં સ્નાતકની પદવી હોવી જોઈએ. લેબોરેટરી આસિસ્ટન્ટમાં, જેમાં મનોવિજ્ઞાન તરીકેની સ્નાતકની પદવી હોવી જોઈએ. સાયન્ટિફિક આસિસ્ટન્ટમાં, જેમાં ફોરેન્સિક સાયન્સ એટલે કે રસાયણ વિજ્ઞાનના મુખ્ય વિષય સાથે અથવા તો કેમિસ્ટ્રી અથવા તો બાયો કેમિસ્ટ્રી અથવા તો ફોરેન્સિકમાં, ફાર્મસીમાં, નેનોટેકનોલોજીમાં અનુસ્નાતકની પદવી ધરાવતો હોવું જોઈએ. અથવા તો ઉમેદવારે કેમિકલ એન્જિનિયરિંગ, ફોરેન્સિક સાયન્સ, કેમિસ્ટ્રી અથવા તો બાયો કેમિસ્ટ્રી અથવા તો ફાર્મસીમાં સ્નાતકની પદવી હોવી જોઈએ. એ રીતે વાત કરીશું સાયન્ટિફિક આસિસ્ટન્ટમાં, જે મુખ્ય ભૌતિક વિષય સાથે અથવા તો ફોરેન્સિક, નેનોટેકનોલોજી અથવા તો ફિઝિક્સ, જેમાં ઇન્ફોર્મેશન ટેકનોલોજી અથવા તો ડિજિટલ ફોરેન્સિક, કોમ્પ્યુટર સાયન્સ અથવા તો કોમ્પ્યુટર સિક્યોરિટીમાં અનુસ્નાતકની પદવી હોવી જોઈએ. અથવા તો બીજી કોઈ પણ સંસ્થામાંથી મેળવેલ ફોરેન્સિક સાયન્સ અથવા તો ભૌતિકશાસ્ત્ર અથવા તો કોમ્પ્યુટર સાયન્સમાં સ્નાતકની પદવી ધરાવતો હોવું જોઈએ. એ રીતે સાયન્ટિફિક આસિસ્ટન્ટની વાત કરીશું, જેમાં તમે અહીં જોઈ શકો છો, જેમાં મુખ્ય વિષય તરીકે ફોરેન્સિક, ફાર્મસી, જીવવિજ્ઞાન, ફોરેન્સિક, નેનોટેકનોલોજી, વનસ્પતિશાસ્ત્ર, પ્રાણીશાસ્ત્ર અથવા તો માઇક્રોબાયોલોજી, લાઈફ સાયન્સ, બાયોસાયન્સ, જીનેટિક્સ, બાયોટેકનોલોજી જેવું અનુસ્નાતકની પદવી હોવી જોઈએ. એ રીતે તમે અહીં જોઈ શકો છો સિનિયર પ્રિન્ટર માટે
જેમાં કોઈ પણ યુનિવર્સિટીમાં મેળવેલ સાયન્સમાં અનુસ્નાતકની પદવી અથવા તો સરકાર સુધી દ્વારા માન્ય સમકક્ષ લાયકાત ધરાવતો હોય છે. એ રીતે જુનિયર એક્સપર્ટ માટેની કોઈ પણ સાયન્સમાં મેળવેલ સ્નાતકની પદવી અથવા તો સરકાર માન્ય જે ગણાય. એ રીતે સર્ચર ફિંગર પ્રિન્ટરમાં કોઈ પણ સંસ્થામાં માન્ય મેળવેલ સાયન્સમાં સ્નાતકની પદવી ધરાવતો હોવો જોઈએ, જેમાં બીજી પણ આપેલી છે જે વિઝ્યુઅલ ધરાવતા માટે સિવિલ સર્જન દ્વારા પ્રમાણિત નીચે મુજબની દ્રષ્ટિના માપદંડ ધરાવતો હોવો જોઈએ. એ રીતે વાત કરીશું પોલીસ ફોટોગ્રાફ, જે માટે ઉમેદવાર માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક બોર્ડમાંથી ઉચ્ચતર માધ્યમિક શાળા પ્રમાણે એટલે કે ધોરણ 12 સાયન્સ વિષય સાથે પ્રવેશ પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ. તો આ રીતે વયમર્યાદા અને શૈક્ષણિક લાયકાત જોઈ. એ પ્રમાણે અહીં તમે કેટેગરીમાં જે છૂટછાટ મળે છે વયમર્યાદા માટે તો અહીં તમે જોઈ શકો છો. ઓનલાઈન અરજી કરવાની રહેશે. કોમ્પ્યુટરનું જ્ઞાન પણ હોવું જોઈએ અથવા તો ધોરણ 10 અથવા તો ધોરણ 12ની પરીક્ષામાં કોમ્પ્યુટરના વિષય સાથે હોવું જોઈએ. અરજી કરવાની રીત અહીં તમે જોઈ શકો છો, કઈ રીતે અરજી કરવી એના માટેનું આપેલું છે. પરીક્ષા ફીની વાત કરીશો કે પ્રાથમિક પરીક્ષા માટેની 500 રૂપિયા છે બિન અનામત વર્ગ માટે. એસસી એસટી ઓબીસી અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અને દિવ્યાંગ અને એક્સ સર્વિસ માટે ફી ભરવાની રહેતી, સોરી મિત્રો, એમના માટેની 400 રૂપિયા ફી ભરવાની રહેશે. જે અનામત વર્ગ છે એમના માટે 400 છે, બિન અનામત માટે 500 છે. હવે વાત કરીશું પરીક્ષા પદ્ધતિ કઈ રીતની છે, જેમાં પરીક્ષા પાર્ટ એ અને એમસીક્યુ ટાઈપની છે, જેમાં પાર્ટ એ અને પાર્ટ બી છે, જેમાં અહીં તમે જોઈ શકો છો સિલેબસ. તાર્કિક કસોટીઓ, ડાટા ઇન્ટરપ્રેશન, જેમાં ગાણિતિક કસોટીઓ 30-30 બંને એટલે 60 ગુણનું છે. પાર્ટ એ, પાર્ટ બીમાં ભારતનું બંધારણ, વર્તમાન પ્રવાહ, ગુજરાતી કોમ્પ્યુટરશીપ, 30 ગુણનું સંબંધિત વિષયને ઉપયોગીતાને લગતા 120 એટલે 150નું ટોટલ 210નું પેપર રહેશે. પાર્ટ એ અને પાર્ટ બી કુલ 3 કલાકનું પેપર રહેશે અને પાર્ટ એ અને પાર્ટ બીનું ક્વોલિફાય સ્ટાન્ડર્ડ અલગ, બંનેનું અલગ અલગ છે અને નેગેટિવ માર્કિંગ પણ છે. તો મિત્રો, આ ભરતી વિશે સંપૂર્ણ માહિતી મેળવી જો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરો, શેર કરો અને મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા, જેથી કરીને અવનવા વિડીયોમાં તમને માહિતી મળતી રહે.